ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરનો પહેલો વિડીયો એક બનાવેલો જેનો તમે અભ્યાસ કર્યો હશે. હવે એની અંદર આપણે મુખ્ય બે મુદ્દાઓની ચર્ચા કરેલી, એક સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આજે એના લગતા જે પ્રોબ્લેમ છે એનો આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તો થોડુંક તમને રિમાઇન્ડ કરાવી દઉં જે આગળના વિડીયોની અંદર આપણે જોયેલું. અચ્છા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટીગ્રેશન એફ ઈ ડોટ ડી આર ઇન્ફિનિટી ટુ પી ઓર ઇન્ટીગ્રેશન ઇન્ફિનિટી ટુ પી. એફ ની જગ્યાએ આપણે લખી શકીએ ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીઆર. ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ પી માઇનસ યુ આર. આપણે પી અને આર પોઈન્ટ લીધેલા એટલે અહીંયા યુપી માઇનસ યુ આર. પછી સ્થિતિમાન આપણે વ્યાખ્યાયિત કરેલું, તો સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ ઓર માઇનસ ઇન્ટીગ્રેશન ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડી આર. અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V is equal to KQ upon R. કોઈ એકલ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ U is equal to delta VQ. અને તંત્ર માટેની ઉર્જા KQ1 Q2 by R12. એકનું સ્થિતિમાન અને બીજાનો ચાર્જ આ બંનેનો ગુણાકાર છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા આપે. જો બે વિદ્યુત ભારો હોય એટલે કે તંત્ર હોય તો તંત્રની ઉર્જા માટે આપણે પેર બનાવવાની અને પેર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર એના ઉપરથી આપણે એની ઉર્જા છે મેળવી શકીએ. તો સિમ્પલ પ્રોબ્લેમથી આપણે શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે અહીંયા કે ઉદાહરણ એક ટેક્સ્ટ બુકનું છે જેમાં 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ બિંદુ પી એ વી ની ગણતરી કરો. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા કોઈ એક ચાર્જ છે ક્યુ, 4×10⁻⁷ એનાથી 9 સેન્ટીમીટર દૂર, આર ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર દૂર કોઈ પોઈન્ટ પી પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવું છે. તો આ પોઈન્ટ ચાર્જ છે બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર, કે ની વેલ્યુ મૂકીએ 9×10⁻⁹ ક્યુ 9 સેન્ટીમીટર 10⁻², અપોન સોરી ક્યુ. ચાર્જ જે છે એ 4×10⁻⁷ અને આર ડિસ્ટન્સ છે 9×10⁻², સેન્ટીમીટર 9 કેન્સલ થઈ જશે અહીંયા. તો 4×9 અહીંયા થઈ જશે પ્લસ 2 અને અહીંયા 2 એટલે 4×10⁴ વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે એ વોલ્ટ છે. આના ઉપરથી એક બીજો એકમ પણ આપણે લખી શકીએ, જૂલ પર કુલમ. વોલ્ટ અથવા જૂલ પર કુલમ. ઓકે, બીજા ક્વેશ્ચન ની અંદર આની અંદર આપણે કીધું છે 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરે થી પી બિંદુએ લાવવા માટેનું કાર્ય ગણો. તો અહીંયા લાવવાનો છે અને અનંત અંતરે થી લાવવાના છીએ આપણે. તો અનંત અંતરે ત્યાં એની ઉર્જા છે એ 0 લેવાય અને આ બિંદુ પાસે આવે ત્યારે એની ઉર્જા આપણે ગણવી છે. ઓકે મિત્રો, આ બિંદુ પાસે તમને પોટેન્શિયલ જો ખબર હોય તો ઉર્જા ગણવી ખૂબ સિમ્પલ છે. ફોર્મ્યુલા છે ડેલ્ટા વી ક્યુ, એના ઉપરથી આપણે ગણી શકીએ. તો બિંદુ પી પાસે
ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ક્યુ, ડેલ્ટા વી એટલે વી ટુ માઇનસ વી વન ઇન્ટુ ક્યુ ડેસ વી ટુ, એટલે કે આ બિંદુ પાસે સ્થિતિમાન, વી વન એટલે અનંત અંતરે સ્થિતિમાન, તો વી ટુ એટલે આ બિંદુ પાસે સ્થિતિમાન આપણે લઈ આવ્યા છીએ ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ ફોર માઇનસ ઝીરો, અને ક્યુ ડેસ, ક્યુ ડેસ એટલે ટુ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન, ફોર ઇન્ટુ ટુ એટ ઇન્ટુ માઇનસ નાઇન પ્લસ ફોર ટેન ડેસ ટુ માઇનસ ફાઇવ જૂલ. તો P બિંદુ પાસે 2 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે આપણે આટલું કાર્ય કરવું પડે, 8 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 5 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, અધ્યાયનો 12મો દાખલો. 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. અહીંયા એક નાના 2 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 9 કુલમ વિદ્યુતભારને 0.03 સેન્ટીમીટર, એટલે આ એક્સિયામ હોય, વાયામ અને ઝેડયામ. અહીંયા મેં બતાવ્યું છે એક્સ એક્સ, વાય એક્સ અને ઝેડ એક્સ. તો 3 સેન્ટીમીટર ઝેડયામ છે, એટલે 2 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 9 કુલમનો વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. આના યામ થશે 0.03. તો આ બિંદુ એ થી આર 0.6.9 એક્સ વાય ઝેડ, તો વાયામ 6 ઝેડયામ 9, વાયામ અહીંયા વાય છે તો વાયામ 6 અને ઝેડયામ 9, એટલે અહીંયા આવશે. તો અહીંયા થી ધારો કે આ પી બિંદુએ થી આર બિંદુએ અહીંયા લઈ જવાનો છે, આ બિંદુએ થઈ 0.4.0 અગેઇન એક્સ વાય ઝેડ. તો 4 એટલે કે એક્સ યામ 0, વાય યામ 4, વાય યામ 4 અને ઝેડ યામ પણ 0, એટલે અહીંયા આવશે 2 પોઈન્ટ. અને આ બિંદુ ક્યુ અને એના યામ છે 0.4.0, તો અહીંથી એને અહીંયા લાવવાનો છે. તો આ દરમિયાન કેટલું કાર્ય થાય એ મેળવવાનું છે. તો મિત્રો, અહીંયા પી થી આર અને આર થી ક્યુ આ માર્ગે કેટલું કાર્ય થાય પૂછ્યું છે, પણ આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો આપણે આ માર્ગે પી થી ક્યુ પૂજી માર્ગ જે છે એનું જ કાર્ય આપણે મેળવી લઈએ, કારણ કે કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. તો આ માર્ગે જવાની બદલે પી થી ક્યુ માટે જ આપણે સીધું કાર્ય મેળવશું. અચ્છા, તો કાર્ય મેળવવા માટે બહુ સિમ્પલ, કે બિંદુ પી પાસે તમને સ્થિતિમાનની ખબર હોવી જોઈએ, ક્યુ પાસે સ્થિતિમાન ખબર હોવી જોઈએ. આપણું પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે, અને બેનો તફાવત લઈએ તો સ્થિતિમાનનો તફાવત મળે, અને એ તફાવતની અંદર જે વિદ્યુતભારને આપણે લઈ જવાનો છે એને મલ્ટીપ્લાય કરો ડેલ્ટા વી ક્યુ, એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કાર્ય છે એ મેળવી શકીએ. તો પહેલા અહીંયા બિંદુ પી પાસે સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર, આર એટલે અહીંયા લેશું આપણે આ અંતર છે 3 સેન્ટીમીટર, તો આર વન, અને બિંદુ ક્યુ પાસે સ્થિતિમાન વી ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર ટુ, અને આર ટુ લેશું આપણે 4, અંતર છે 4. હવે કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ક્યુ, ડેલ્ટા વી એટલે વી ટુ માઇનસ વી વન ઇન્ટુ ક્યુ,
એટલે અંતિમ, તો આ બિંદુ પાસે સ્થિતિમાન છે કે ક્યુ અપોન આર ટુ, અને અહીંયા આવશે કે ક્યુ અપોન આર ટુ. તો કે ક્યુ આપણે કોમન લઈ લઈએ અને એક ક્યુ ડેશ કરશું, કે ક્યુ આ બંને માંથી કોમન ઇન્ટુ ક્યુ ડેશ, અને વન અપોન આર વન આર ટુ માઇનસ આર વન. ઓકે, કે ની વેલ્યુ મૂકીએ આપણે અહીંયા 9 ઇન્ટુ 10 ડેશ ટુ 9, ક્યુ 8 મિલિકુલમ, ક્યુ ડેશ એટલે જેને આપણે લાવવાનો છે એ માઇનસ 2 ઇન્ટુ 10 ડેશ ટુ માઇનસ 9, અને 1 અપોન આર વન માઇનસ આર ટુ. R1 that is 3 centimeter, R2 4 into 10 is 2 minus 2 centimeter. Okay, બહુ સિમ્પલ અહીંયા સદરૂપ છે એનો તમે